પણ ત્રણ આટા મારી ફરતું હોય આગારી જો મારી દેખાડે પ્રદર્શન કરે એમ હળવા માણસો પ્રદર્શન બહુ કરે છે નું મામા ઉપાસના ની પેલી કડી થી થાય છે ਧਿਆਨ ਨੇ ਧੁਣੇ ਧੂਪ ਧਿਆਨ ਨੇ ਧੁਣੇ ਕੋਈ ਸਾਧੂ ਮੁਰਲੀ ਸੁਣੇ ਧੂਪ ਧਿਆਨ ਨੇ ਧੁਣੇ ਧੂਪ ਗਰੂ ਤਾਂ ਤੁਬ ਧਈ ਇਛਾ ਹੀ ਸੁਖ ਜੁਆ ਸਜਣੇ ਇਹ ਗगन ਮੰਡਲ ਮਾਇਨ ਹਦ ਗਾਜੇ ਗਾਜੇ ਆ ગગન મંડળ માયન હદ ગાજે ઈ ખબર પડી ગઈ ખૂણે ધૂપ ધ્યાન ને ધૂણે ધૂપ ધ્યાન ને ધૂણે કોઈ સાધુ મુરલી સુણે ધૂપ ધ્યાન ને વાહ અનુભવા ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ અને કથા ક્ષેત્ર મિત્રો વાત કરીએ તો અનેક પ્રકારની કથાઓ રામાયણ હોય ભાગવત કથા શિવપુરાણ જેવી અનેક કથાઓ થતી હોય પરંતુ મિત્રો મારે વાત એ કરવી છે કે દેવયાણ ઈશ્વરદાસજીને યાદ કરવાનું મન થાય વર્ષો પહેલાં એ ઈશ્વરદાસજી રચિત દિવ્યાણ કથા અને વાત એ કરવી છે ઈશ્વરદાસજી એ સમય હતો પ્રાચીન સમયની અંદર દ્વારકાધીશના સાનિધ્યમાં અનેક દુહાઓ સંભળાવે છે અને કાળિયા ઠાકર એમ છે કે કહી છે કે બસ બસ હવે રહેવા દો આ વર્ણનમાં તો મારો પણ સમાવેશ નથી થતો ઈસરદાસજીના એ દુહા આપણને યાદ આવી જાય છે અને મિત્રો આ દિવ્યાંગ કથા ઉપર એક વાત કરવી છે સત્સંગ કરવો છે દિવ્યાંગનું શું મહત્ત્વ દિવ્યાંગથી ખરેખર મોક્ષ મળે કે કેમ દિવ્યાંગ કથા કરવાથી કેટલું પુણ્ય મળે આ તમામ વાતો કરવી છે અને મિત્રો આ તમામ વાતો કરવા માટે આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર લોક સાહિત્યકાર વિદ્વાન કથાકાર એટલે અનુભા ગઢવી આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલ છે અનુભા ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત નમસ્કાર વિજય મામા આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપના શ્રોતાગણો પણ એવા શ્રોતાઓ છે જે રીઝતા છે જે રીઝે છે પાણીયારે ગોળો હોય અને રીજતો હોય અને હાથ ભીનો થઈ જાય માથે મૂકવેલો સમજવું કે પોતે ઠરે છે અને બીજાને ઠારે છે એવા ઉત્તમ શ્રોતાગણો આપના બધાય શ્રોતાગણો અને અનુભા ગઢવીના જય માતાજી જય ભગવતી અનુભા આનંદ એ વાતનો છે કથા અનેક કરતા હોય પરંતુ ગઢવી ચારણ અને તેની સાથે તો જોડાયેલી દિવ્યાણ એમની સાથે જોડાયેલી કથાકારો આમ તો પ્રથમ ચારણોથી ચારણો દીકરો કથા કરતો હોય ને એના એ વળાંક શબ્દ પ્રાસ એનો લય એ મૂળથી અમે સમજવાનો પ્રયત્ન કરીએ તો અમારી શરૂઆત છે એટલે દિવ્યાણ ની આમ તો તમારી સરસ મજાની શરૂઆત અને મંગલાચરણ થી લઈ કરતા હરતા શ્રી કાલી કાલ રયણ કો આ એમની શરૂઆત જ કેટલી આનંદદાયી છે પ્રથમ અનુભવ દિવ્યાંગનું શું મહત્વ અને દિવ્યાંગ કથા શે છું આખી મૂળથી વાત કરું જી મામા સરસ આપણે પ્રશ્ન પૂછ્યો લોકો લગી પહોંચીએ આમ તો દેવ્યાણ છે ઈશ્વરદાસજી મહાત્માએ હરિરસ દેવ્યાણ ઈશ્વર આરાધના એવા ઘણા ગ્રંથો એમને લખ્યા છે પોતે યોગીરાજ હતા અને એમના હરિરસમાં પોતાનો પરિચય પોતાની સ્થિતિ સેમ જે યોગી હોય કોઈ કવિ હોય એની સ્થિતિ બતાવે ભીતરી ચેતનાની સ્થિતિ ક્યાં છે હરીરસમાં પોતે એમ કહે છે ઈસરદાસજી કે મરાખ પડદો પડદોય આડોય મુજ જહાં નિરખો તહં દેખોય તું જ એ પરમાત્મા હવે પડદો હટાવી લે જ્યાં હું મીટ માંડું છું જ્યાં જોઉં છું ત્યાં તારા દર્શન થાય છે એવી ઊંચી ભૂમિકાના યોગી હતા અને એમને હરિરસ ગ્રંથ લખ્યો દેવીયાણ ગ્રંથ લખ્યો દૈવિયાણ આમ તો શાસ્ત્રોક્ત નામ છે એ ઈસરદાસજી મહાત્માએ જે લખ્યો ગ્રંથ કારણ કે આપણા સનાતન ધર્મમાં બે યાનનું વર્ણન છે એક પિતૃયાન અને એક દેવયાન પિતૃયાન એટલે પણ મોક્ષ અપાવે છે ભાગવત ભગવાન કૃષ્ણની લીલા વિષ્ણુની લીલા ભાગવતનો એ મહાગ્રંથ છે ભાગવતો ભાગવત સાંભળીએ શ્રવણે એ પણ પિતૃ પિતૃયાન અને દેવયાન એ પણ બે યાન છે મોક્ષ માટેના એમ ઈસરદાસજી મહાત્માએ એ નામ રાખ્યું છે દેવયાન કે કદાચ બાપ કદાચ કદાચ ધક્કો ખબર આવે એમ બાપને રીઝવો થોડોક આમ અઘરો છે અને મા તો ખાલી એક શબ્દમાં રીજી જાય છે એટલે કારણ કે મા બોલો અને તો તો હૈયું એને ઓગળવા માંડે છે એટલે માની જે વાત્સલ્ય છે એક મને વચમાં વાત યાદ આવે છે મામા મેં એક વિડીયો જોયેલો એક હરણીનું બચ્ચું જાય છે અને મા મોટો મગર દોડતો દોડતો અહીંયા આવે છે તરતો તરતો મોટો મગર એ એ તો મગરનો તો એનો ખોરાક છે એટલે હરણું એ પાર કરે છે મોટી વિશાળ નદી હોય છે અને મગર પાછળ પીડ્યો છે બચ્ચાને હરણી પણ આવી રહ્યા છે ફરંટી ખાધી અને પોતાનો દેહ હોમી દીધો અને બચ્ચાને બચાવી લીધો ઘણા એવા દાખલા છે કે મા પોતાના બચ્ચા માટે પોતાનો ભોગ બની જાય પણ બચ્ચાને મરવા ન દઈએ તેવી રીતે માં છે એ આખું મા ગુણ એક શાક્ત પરંપરા બંગાળમાં બહુ ફાઇલી ફૂલી છે મહાયોગીઓ માતાજીના અનેક ઉપાસકો જેમ રામકૃષ્ણ પરમસ પણ મહાકાલીના ઉપાસક હતા એમ સાકત પરંપરા શૈવ પરંપરા અને વૈષ્ણવ પરંપરા એ આપણે ઘણા બધા આપણા જે પરંપરા છે એમાં શાક પરંપરાના મહાયોગીઓ એમાં ખાસ ચારણો આપણો સૌરાષ્ટ્ર આખું શાક પરંપરામાં છે અત્યારે નવરાત્રિ આવે છે જોગમયની નવરાત્રીનો ઉત્સવ કોને હોય જોગમયના ગુણગાન ગાવાનો ઘડીક અમે હામે નૃત્ય કરવાનો ઘડીક રમી લેવાનો કારણ કે માને રાજી કરવાના પ્રયત્નો આપણા ગુજરાતમાં ગરબા દ્વારા એને થાય છે એના ગુણગાન ગા એવી રીતે દૈવયાણ છે ઈશદાસી મહાત્મા દેવયાનમાં કહે છે અદ્ભુત વર્ણન છે એમાં પરમ જ્યાં પરમ ચેતનાના અંદવાળા થયા છે એમાં જ્યાં જ્યાં એ ગુણ જોયા જેનામાં ગુણ જોયો એમાં જે જે અંદવાળા જોયા ગોહો એ વિશરદાસજીએ એ પરાશક્તિ ચેતના શક્તિનું વર્ણન કર્યું છે ભીતરી ચેતના શક્તિ જેમ દુર્યોધનમાં અભિમાન રૂપે રહેલી છો તો એમાં એ તને પ્રણામ ભીમમાં તાકાત રૂપે રહેલી છો તો મા તને પ્રણામ જ્યાં જ્યાં મીટ માંડે છે બધા પાત્રો રામાયણ મહાભારત ઉપનિષદ વેદોના પાત્રો પ્રકૃતિ વાદળામાં કાળા ગગાણમાં વાદળા વીજળીના કડાકા થાય છે ઉથમે માથે વીજળી ચોપ કડાક દાણા કરતી આખા આભમાં અંદવાણા ફેલાવે છે તો મામા જોગમાયાના જ્યાં જ્યાં થડા છે કોઈ વાવે કોઈ કૂપે કોઈ કૂવે કોઈ ગોહોરે કોઈ ડુંગરના પેટાળમાં કોઈ ડુંગરના પહાડમાં તે કોઈ ઝારે જ્યાં જ્યાં વૃક્ષોના થડામાં અપ્રગટ ચેતનાઓ છે જ્યાં થડા છે હજારો વર્ષથી દીવા ધૂપ થઈ રહ્યા છે એની ઉપાસના હાલમાં અહીંયા કોઈ ન રહેતો હોય ગાઢ જંગલ હોય ઘોર જંગલ હોય તો અહીંયા કોઈ માતાજીનો થડો હોય સિંદૂર લગાડેલો એવા થડાની સદાજી મહાત્મા ચૂંકા નથી કારણ કે જો જૂના થડા છે એ તો માણસ જાતિના ચેતનાના ધડા કરી લઈએ થડો છે ધડો કરે એવા થડાની ઉપાસના પણ ઈશ્વરદાસજી મહાત્માએ દેવીયાણમાં કંડાયેલી છે અને ઈશ્વરદાસજી મહાત્માએ હાલતા હાલતા એક એક કડી માતા એક એક કડી તમે સાંભળો એક એક વાત એક એક શબ્દમાં ઈશ્વરદાસજીનું દેવીયાણનું મામા ઉપાસનાની પહેલી કડીથી જ મંડાણ એવું થાય છે માં કરતા કોણ છે કરતા સરસ્વતી છે જ્ઞાન સરસ્વતી ને આઠ ભૂજા છે સત્વગુણ છે કરતા હરતા મહાકાલી દસ ભૂજા તમો ગુણ શ્રી લક્ષ્મી છે અઢાર ભૂજા ચાણી છંદોમાં અદ્ભુત છે એમ સદાજી મહાત્મા એ મહા સરસ્વતી સત્વગુણ દસ ભુજા જ્ઞાન કરતા હરતા મહાકાલી દસ ભુજા ઓલે આઠ ભુજા દસ શ્રીલક્ષ્મીજી અઢાર ભૂજા રજોગુણ એમ શ્રી એ સગુણ છે રીંગ ઈ નિર્ગુણ છે એ સગુણ અને નિર્ગુણ પેલી કડી માં સગુણ નિર્ગુણ અને ત્રણ ગુણ સત્વગુણ રજોગુણ ને તમોગુણ ગુણ અને સગુણ નિર્ગુણ અને સરસ્વતી મહાસરસ્વતી મહાકાલી અને મહાલક્ષ્મીજી ત્યાંથી આખું મંડાણ અને પાદરાજી સદાજી ભૌમિ માથે ઉતરે છે હે મા કાલી કાલ રયણ કો મારી આ ધરતી ને કાલ રયણ કીધી છે આ ધરતી કોને નથી ખાઈ ગઈ મામા સમય રયણ એટલે આ સમય આ ધરતી માથે કોણ અનેક દળકટકોને મહાયોધ્ધાઓને રાક્ષસો ને રાજા મહારાજાને રૂપ ને ગુણ ને અને કોને નથી ખાઈ ગઈ કાલ રયણ બધાને ખાઈ ગઈ છે આ ધરતી એટલે પાદરી અહીંયાથી ઉપાસના ઈશ્વરદાસજીની યાત્રા આગળ વધે છે જ્યાં જ્યાં અંજવાળા ચેતના ભરદાસજી મહાત્મા પકડતા પકડતા એની દેવિયાની ઉપાસના શાક ઉપાસના કરતા કરતા આખર આ દેવીના માટે મામા મેન મુદ્દો છે દેવ્યાન કોઈ માણસ ધન કપાય કમાય કોઈ માણસ હિન્દુસ્તાનનો દસ્તાવેજ કરી લે તોય શું એમ પોતે નથી રહેવાનો તો હિન્દુસ્તાનનો દસ્તાવેજની ક્યાં વાત છે એટલે બહારની માયાથી પોતા પાસે આવે આત્મઉત્થાન માટે મહાગ્રંથ છે દેવીયાણ એટલે મૂળાધારથી થી ધાર લગી તમારી ઉર્જા ડેવલપ કરવા માટે ઉપર ઉઠવા માટે આત્મઉત્થાન માટે દેવિયાણ ભીતર ચેતનાને સાથે જોડાવા માટે ચોરાસી કડીનો છંદ છે પણ ચોરાસી ભાવમાંથી બહાર કાઢી નાખે એવો વાર ગ્રંથ છે મામા એક 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 કડી માં છેલ્લી સદ્ધાજી મહાત્મા એમ કહે છે કે દેવી મન તો પવન તો મોખ માયા મોખ એટલે મોક્ષ દેનારી એમાં મને તું છો પવનવાળી તું છો આપણે તો ગામ માં રહી શ્વાસ એ સ્તુળ છે મામા તો એ દોરીઓ જે ખેંચી રહી છે એ ખેંચવા વાળી છે દેવી મન તું પવન તો મોખ માયા હે મોક્ષ દેનારી યોગેશ્વરી હે ભુવનેશ્વરી એ દિયાળી આ તારી દયાથી અમે દેવી માનવા રૂપ દેવી માનવા રૂપ મૃત મૃત્યુલોક રમે એટલે માનવ શરીરમાં મૃત્યુલોકમાં અમે બધા રમી રહ્યા છીએ પણ આ ખોળિયામાં રમવા વાળી તું છો એ ચેતના શક્તિ અદ્ભુત વર્ણન છે મામા વાસ્તવમાં ફક્ત વાત એટલી છે માણસ ને બહારનું જોઈ છે ભીતરનું કોને છે મામા માણસ બધું ખાય છે બીજી મામા પણ હા નથી ખાતા એમ હા ખાવા માટેનો મહાગ્રંથ એટલે દેવી જી મામા કેટલા દિવસ 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 જ હોય અને દરેક આપણે કેવી રીતે ભાગવતની અંદર એક દિવસે કૃષ્ણ જન્મ હોય એવી રીતે પ્રસંગો હોય આમાં તો જો કે શ્લોક ને એ વધારે છે આમાં કઈ રીતે કેટલા દિવસ હોય ને દિવસ દિવસ વાયજ કોના વર્ણન મોસ્ટ ઓફ હોય જી દિવ્યાણમાં છે ને અમે અનાયસે માતાજી સુજાડે છે કેટલી વાર આપણે કરતા નથી હોતા અનાયસે કામ થઈ જાય છે એની દિયાથી કરતા હોય છે જ્યારે આપણે કરતા આપણે થાય છે ત્યારે એમાં કાંઈ હારાવાજ જ ન હોય કારણ કે વીરડાના પાણી પણ આપણે ડોળી નાખી છે તો એવી રીતે દેવીયાણ છે ને અમે પાંચ દિવસનો પહેલી વાર હું ગોવિંદભાઈ પાલિયા અમે પાંચ દિવસનું દેવિયાણ કર્યું સુરેન્દ્રનગરમાં અમારે રાજેન્દ્રભાઈ ગઢવી છે જીબીમાં ઓફિસર છે પોતે એ બહુ મહેનત કરી મામા ખૂબ મહેનત કરી અને દેવિયાની કથા પહેલી જ કથા ઈશ્વરદાસજી મહાત્માએ દેવિયાણ લખ્યું અને સાડા પાંચસો વર્ષ થયા સાડા પાંચસો વર્ષ તુલસીદાસજી પહેલાં દેવિયાણ લખાયેલું છે હરિરસ દેવિયાણ જીમામાં હવે ઈશ્વરદાસજી મહાત્માએ દેવિયાણ હરિરસ લખ્યા તો દેવિયાણના સાડા પાંચસો વર્ષમાં પહેલી વાર માતાજીએ આ પૂતળા અને આ દેહને નિમિત બનાવ્યો કે દેવિયાણ કથાના રૂપમાં મૂકીએ તો માતાજીનો શાક પરંપરાનો જોગમાં એનો પ્રસાદ કોકના હૈયામાં ઉતરે અને એની ભક્તિમાં દ્રઢ રહીએ એનો વિશ્વાસ દ્રઢ રહીએ તો પહેલી વાર અમે કર્યું મામા સુરેન્દ્રનગરમાં દીનદયાળ ઉપાધ્ય હોલમાં રાજેન્દ્રભાઈ ગઢવીએ એ મહેનત કરી તો સાડા પાંચસો વર્ષે પહેલી વાર દેવયાણ સુરેન્દ્રનગરમાં કર્યું અમે અને પાંચ દિવસનું કર્યું પછી દેવીયાણ પૂરું થયા પછી તમને વિચાર આવ્યો કે આ પાંચ દિવસ જ કેમ આપણે ગોઠવ્યું કારણ કે કરતા તો છે પછી ખબર પડી કે આપણે માતાજીને નાળી વધેરી ત્યારે પાંચ શેષ મૂકી છે પાંચ કરી આ દિવસ આ પ્રસંગ એમાં એમાં અનેક પ્રસંગો છે એમાં રામાયણ આવી જાય મહાભારત આવી જાય એમાં ગીતા પણ આવી જાય એમાં ઉપનિષદો પણ આવી જાય એમાં વેદ પણ આવી જાય પ્રકૃતિ પણ આવી જાય કોઈ બાકાત નથી કોઈ આભમાં વાદળ પણ ઈસરદાસજી લઈ લીધા વીજળીને લઈ લીધી કોઈ સ્થળો બાકી નથી પરમચેતના જોયા સદાજી ઈસરદાસ દેવિયા કંડારી દીધા એટલે એટલે એક 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 કે કે ડોઝ ડોઝ હોય આપો ભાઈ આ થઈ જાય નથી કે એક એક ડોઝ નાખવો કે કપાસ માંથી આ બધું જાય એમ ઈસરદાસજી મહાત્મા એક એક કડી એક એક માતાજીના ડોઝ દીધા છે આત્મ ઉત્થાન માટેના મામા તમામ માતાજી તમામ કોઈ શક્તિ બાકાત નહી તમે માને હાથ પાડો એ માં એક હજાર હાથ પડ્યા છે એકાદ માતાજી તો સાંભળે સામે હજાર માતાજી યોગમાં એ ઉભી છે પરમ ચેતનાઓ એમાં એકાદ હાથ સાંભળે ને એવા હજાર હાથ એટલે ઈસરદાસજી દેવિયાણ છે મામા અમે એક સાંભળી જાય સો દીવા હોય હજાર દીવા હોય પણ એક દીવો પ્રગટેલો હોય એટલે બધા દીવા પ્રગટાવી આવી દે એમ ઈશ્વરદાસજી મહાત્મા એક એક માતાજીના દીવાને એને જોહાયરા છે એની વંદના કરી છે આમાં તમે મોક્ષ દાયીને એવો શબ્દ હોય પણ આ પિતૃને પણ મોક્ષ આપે મતલબ કે સંસારીઓ કરે કે કોઈ પણ આનાથી શું ફાયદો થાય આ લોકો જે કરાવે એ ફાયદો શું એક તો વસ્તુ છે એમાં આપણા ઘરમાં આપણી જનતા હોય જન્મ દેનારી પાછળ કરો તો રીજી જાય રીજી જાતી હોય તો જનની કેમ નો રીજે એમ સતત ઈશરદાસજી માને પુકારી છે અને ઈશ્વરદાસજી મહાત્મા એમ કહે છે આ દેવિયાણ છે ને એ તો યોગ ગ્રંથ છે ભોગ નો યોગ યોગ ગ્રંથ છે કારણ કે તમારી કમરથી માણસને મામા આપણે શું કર્યું છે કે આપણે ઘણું બધું બોલ્યા છીએ ઘણા બધા શાસ્ત્રો છે આપણા શાસ્ત્રોનો મૂળ હેતુ શું છે મામા શાસ્ત્ર તમારા શ્વાસને પકડી લે અને શ્વાસ શ્વાસથી નાભીને પકડી લે ત્યારે તમારી ઉર્જા છે ડેવલપ થાય ઉપર ઉઠે માણસના જન્મો કમરથી નીચે જ જન્મ જાય છે એક જન્મની જન્મો કમરથી નીચે જાય છે કમરથી ઉઠતા નથી તો મહાકાળી જોગમાયા દેવિયાણ જે ગ્રંથ છે એ તો કમરથી ઉપર ઉઠાવ ઉઠાવે તમારી ઉર્જાઓ કમરથી ઉપર ઉઠે એ તો મહાકલા છે તો તમારે કમરથી માણસ જે ઉઠી જાય એ તો મહાકલામાં પ્રવેશ થઈ ગયો હું તો એમ કહું છું જે માણસ કમરથી ઉઠે એટલે સીધો માના ખોળે બેસી ગયો કહેવાય અને એને મા પાસે ઉલાર આવે છે એની ચેતના શક્તિ એની શક્તિ એની આત્મશક્તિ એમ એ પરમ યાત્રા કરાવે છે હું ઘણી વાર આપણે કહું છું મામા કે આ ધરતી છે આપણે કોઈ ખેતર લઈએ કે વાડી લઈએ તેના સાત બાર માગે સાત બાર સાત બાર આઠ સાત બાર આઠ હશે ને તો સાત બાર છે શું આ ધરતી માથે આ ધરતી જ ગોળ ફરે છે પિંડો માટીનો ગોળ છે ને તો આ ધરતીને કોણ ફેરવે છે વ્યરાહાટ શક્તિ ઉર્જા શક્તિ એની એ જ ફેરવે છે તો આ ધરતી માથે તમે હાથ બાર માગે તો હાથ બાર એટલે બાર હતા ચોરાસી થાય તો ચોરાસીનો ચાંકડો ચોરાશી જન્મ છે યુનિ ચોરાશી છે ચોરાશી લાખ યુનિમાં આપણા જીવ ભરે છે તો આ ચોરાસી બાર જો નીકળવું હોય ને તો દેવીયાનો ખોળા જેવો કોઈ ખોળો જોતો નથી કારણ કે પાદરા પકડે છે તમારી ચિત્ત શક્તિને પકડે છે તમારી ચિત્ત શક્તિ ડેવલોપ કરે છે મામા અને એના અનુભવ છે મને દેવીયાણના તો એ દેવીયાણ એવો મહાગ્રંથ છે કે પરમ પંથ બતાવે અને શાસ્ત્ર એવું છે કે તમારા શ્વાસને જણજણી નાખે અને અનુભાઈમાંથી બીજો અનુભવ અનુભવ ઊભો થાય એક બીજી ચેતના ઊભી થાય આપણે આ શું શું કરે છે શું થાય છે એમ નવી ચેતનાના અંદર ભીતર પ્રવેશ દઈ દઈએ એવો મહાગ્રંથ દેવયાણ છે મામા અને દેવયાણ ઘણા એવું મને થોડીક સમજવામાં અઘરી છે જી મામા એવું પણ બને એવું જી જી અને શરૂઆતમાં સમજવામાં શું અઘરી એમના જે શ્લોક છે એ અઘરા જી અમુક શ્લોક જે અમુક ઉચ્ચારણ કરવામાં બહુ અઘરું જી જી શ્લોક એ પણ છે અને એક પ્રસંગ સમજવું એમાં કિશોરદાસજી ને પ્રથમ એવી પ્રેરણા આમ તો મહાપુરુષો ને પ્રેરણા ન થાય પણ સમજવા માટે ખાલી કારણ કે આપણી પાસે એ શબ્દ તો એમને અનેક તમે કીધું પિતૃ અને ગ્રંથો રચાય એમને એક પ્રેરણા થાય છે

ત્યારે આ તો ભક્તરાજ હતા એમ એક જ્વાળાગીરી કરીને એક સાધુ હતા જ્વાળાગીરીને પોતે પ્રણામ કરે છે નિરાશ થઈ ગયેલા તો જ્વાળાગીરી કહે છે શું છે વિરાજ સુરાજી કેમ ઉદાસ છો આજ તો કે બાપુ કે મારા ખળા હતા એ મારો ભાઈ ભરી ગયો કે અને વાંજ્યા છો ને તમારે શું કરવું છે ન બોલવાના વેણ બોલ્યો ત્યારે જ્વાળાગીરીને સહન થયું સાધુ હતા એનું હૃદય દ્રવી ગયું કે આવો ભક્તરાજને એના ઘરે સંતાન નહીં ત્યારે ઈશ્વરદાસજી સુરાજીને કહે છે જ્વાળાગીરીજી સાધુ હતા મહાયોગી કે હું તારા ઘરે જન્મ લઉં છું હું હિમાલયમાં દેહ ત્યાગ કરું છું તારા ઘરે હું જન્મ લઉં છું એટલે જ્વાળાગીરીનો આત્મો જ ઈસરદાસજીના હતા એટલે પૂર્વાશ્રમના યોગી હતા પોતે એ જ નવું ખોળ્યું ગીતાજીમાં કીધું છે જેમ જૂનું વસ્ત્ર ત્યાગી નવું વસ્ત્ર ધારણ કરે છે એમ શરીર નવું હતું પણ ચેતના તો જૂની જ હતી અને ઈસ ઈસરદાસજી મહાત્માએ કાળીયા ઠાકરનો હરિરસ નામનો મહાગ્રંથ લખ્યો હરિરસ લાગા હું પહેલો લડે પિતામર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો ઝીણ પ્રસાય એ હરીરસનો અદભુત હરિરસ એટલે આખું ભાગવત છે મામા એટલું ઊંડાણ એટલું ઊંડાણ જેમ ડૂબકી મારો કારણ કે દરિયો ગમે એટલા માથા પછાડે પણ બારા ન નીકળે મામા એના માટે ડૂબકી મારવી પડે એ મિશરદાસજી મહાત્માએ ભીતરના દરિયામાં ડૂબકી મારી એના ચિત્તમાં ડૂબકી મારી અને પછી આ મોતીડા દીધા છે એ હરીરસ એવો ગ્રંથ છે

જે પરમાત્મા નું છે એમાં સંશોધન કરે એને વિજ્ઞાન કહેવાય એમાંથી કાઢવાના છે હું ઘણી વાર કહું છું મામા કે માણસને વોડાફોન ના ટાવરમાં ભરોસો બી ના ટાવર માં જ ભરોસો પણ ભગવતીના પાવરમાંથી જે ભરોસો આવશે તેથી ભીતરનો ટાવર પકડાશે આખા બ્રહ્માંડ ને પકડી લેશે એનું નેટ છે ને એ ઠેર પોગાડે એવું નેટ છે પરમાત્માનું પરમેશ્વરીનું તો ઈશ્વરદાસજી મહાત્માએ વિજ્ઞાનની વાત કરો છો મામા આ શરીર છે પંચ તત્વોનું બનેલું છે પાંચ તત્વ છે આકાશ ધરતી એક પવન અગ્નિ પાણી આ પાંચ તત્વો હવે ઈશ્વરદાસજી મહાત્માએ એમાં ત્રણ ચરણને વંદન કર્યા છે બે બે ચરણને મૂકી દીધા છે છેલ્લે છપ્પઈમાં કે એમાં કે રગતા શ્વેતા રણા નમોમાં કૃષ્ણા નીલા સિકોતરી આ સુરી સુશીલા ગરવીલા દીર્ઘા લઘુ વપુ ડાં પહેલાં જ્યારે કોઈ માણસ ધ્યાનમાં ભીતર પ્રવેશ કરે છે ને એટલે પહેલાં એને કલરના છાંટણા આવે છે આ શરીર છે સ્થૂળ શરીર છે સ્થૂળ શરીરમાં માણસ પ્રવેશ કરે ને મામા એટલે લાલ કલર આવે સીધો રક્તેશ્વરી આવે પછી એના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે એટલે શ્વેતેશ્વરીમાં આવે જોગમાં સફેદ ઉર્જામાં ઘેરાઈ જાય છે માણસ પછી કારણ શરીરમાં પ્રવેશ કરે છે એટલે કાળો અંધકાર કાળા પસેડામાં અંદર પ્રવેશ કરે છે કાળો કલર છે બ્લેક ક્રિષ્ણેશ્વરી કીધું છે એને અને જ્યારે એ મહાકારણ શરીરમાં પ્રવેશ કરે છે ચિત્ત શક્તિ એની ત્યારે એને નીલેશ્વરી લીલો કલર દેખાય છે જીવનનો કલર દેખાય છે એટલે પોતે પોતા પાસે સ્થિતિમાં આવ્યો કહેવાય જે લીલા કલરમાં પ્રવેશ કરે એની સ્થિતિ કહેવાય બાકી બધી પરિસ્થિતિ કહેવાય તે સદાજી મહાત્મા તે સ્થિતિ લગી લઈ આવે છે પરિસ્થિતિ ઉઠાડી તમને સ્થિતિ અપાવે છે દેવ્યાંગ ગ્રંથ એટલે એમ કે છે કે એમાં આવા કલરો પડે છે એ જોગમાં તારું આવવાનું થઈ ગયું છે તારું અવતરણ થઈ ગયું તું આવી ગઈ છું રગતા શ્વેતા રણા નમોમા કૃષ્ણા નીકોતરી આ સુરી સુશીલા ગરવીલા દીર્ઘા લઘુ વપુ વપુ એટલે શરીર લઘુ એટલે નાનું દીર્ઘ એટલે મોટું તું નાની છો મોટી છો નાની છો કેવી છો માં કલ્પનામાં નો આવી દીર્ઘા લઘુ વપુ ધડાબે રૂપ વિરૂપા

તું આપ મેળે ઊભી થાય તને કોઈ ઉભું કરવા વાળું નથી આપ મેળે ઊભી થાય દેવી આપ આપું પણ આપ મેળે ઉભી થાવાળી હે યોગેશ્વરી વકલા સકલા વ્રજા ઉપાવણ આપ આપું પણ પછી શું કહે છે મામા ગણ પવન હુતાસણ સુપ્રબળ ગણ એટલે પાણી પવન આ વાયુ આ શરીરમાં પાંચ તત્વ હુતાસણ એટલે અગ્નિ આ ધરતી આકાશ અને ધરતી છે એ છે એ અસ્થાયી એને વધે ઘટે એની સ્થાયી ચરણ છે ત્રણ આ ચરણ છે જે શરીરમાં આપણે ગણ પવન અને ઉતાસણ આ ત્રણ તમે જોજો ઘણી વાર એવું બને કે દરિયામાં કેટલી વાર એમ થાય જ્વાળા મૂકીને અંદર આગ લાગી છે ભીતર દરિયાના પેટાળમાં એને એમ થાય ગાય ને ઘડી ડોકીય બહાર કરી આવું અને ડુંગર હાડુઅડુઅું કરતા બહાર નીકળે માતા હો હો વાહ વા પાણી હિલોળા લેતું હોય પણ એને પાણી ઠારી ન શકે અગ્નિને જ્વાળાની અગ્નિને એ નીકળ્યા જાય નીકળ્યા જાય એ એ અસ્થાયી ચરણ છે એ શ્રદ્ધાજી મહાત્મા એનું વર્ણન કરે છે અને પાણીને એમ થાય કે હાલને કાં ટલો મારી દઉં તો પાણીની શક્તિને આપ જાણો છો અને પવનની શક્તિ પણ મામા મેં એવા થાંભલા જોયા છે ઇલેક્ટ્રિકના લોખંડના કે બે ડિગ્રી જેમ વેણી વણે એ રીતે થાંભલા પવનના ઝપાટામાં એ વેણી વણે એવા થાંભલા કરીને નાખ્યા છે આ ત્રણ ચરણની સદાજી મહાત્મા વર્ણન કરે છે આખા આખું વિજ્ઞાન દિવ્યાનું એ ભીતરી ચેત ચેતનાના ઉત્થાન માટે છે મામા કારણ કે ખર્ચામાં ખપી જાય એવું દેવીયા નથી પરચા સામાન્ય એ મોટી વાત નથી તમારા આત્મા નું ઉત્થાન મા બાપે દીધેલું અહીંયા પડ્યું રહેવાનું છે પણ આવી દેવી આવા મહાગ્રંથો એક ગ્રંથ કૃપા શાસ્ત્ર કૃપા એક કૃપા એટલે યોગી કૃપા અને હરિકૃપા આ ત્રણ કૃપામાં એકાદ કૃપા જો અડી જાય ને તો બેડો પાર થઈ જાય વાહ આ બામા એક ગ્રંથની દેવીયણ ગ્રંથ સમજવો જે એમાં શ્લોક ઉપર રચાયેલો છે સમગ્ર શ્લોક છે તો કયા પ્રકારના આ એમ છંદો કયા પ્રયોગ થયા છે જે સામાન્ય લોકો બોલી શકે જે બામા હાજી દેવીયણ છે ને પેલો અડલ છંદ છે અડલ એટલે ચોપાઈ છંદ જ છે ચોપાઈ ઘોડી તમે ગાઈ શકો જેવી રીતે અમે સ્પીડ અડલ જ છે સોળ માત્ર આપણે સ્પીડમાં પણ ગાઈ શકીએ

દેવયાણ એ ભુજંગ છંદ છે ભુજંગ એટલે હેરું સરપ એના બાર માત્ર આવે એટલે બાર ચાર યગણ ભેળા કરો પેલો લઘુ વાયલા બે ગુરુ વાયલા બે ગુરુ પેલો લઘુ પછી વાયલા બે ગુરુ એવી રીતે માતાજી તે મગણ ગણ જાણીએ યગણગણ સગણ ગણ ભગણ ભગણગણ એ આઠ ગણ ત્રણ પ્રકારના છંદો હોય છે એમાં છંદની વાત કરીએ એક માત્રામેળ હા એક માનો કે ત્રિભંગી છંદ છે એ મેળ છંદ છે ત્રિભંગી એટલે પહેલે દસ લીજે દૂજે ત્રીજે આઠ લીજે ચતુરાય પહેલાં દસ માત્રા પછી આઠ માત્રા પછી આઠ માત્રા પછી છ માત્રા

પછી ચૌદ અક્ષરો પછી સોળ અક્ષરો પછી સોળ ચૌદ સોળ ચૌદ સોળ ચૌદનું એનું બંધારણ છે જેવી રીતે કે હલી પીરરા ભોજરા પ્રતિ રાતસુમ વાવી ગયા હટી ભાડા ભાડા પાક માંડો મંડાણો ભારત

તો આપણે છકડો આપણે લઈ લઈએ છકડો રીક્ષા નથી આવતી મેં સાઈરામ ભાઈઓ છંદો ઉત્સવ આજે પેલા રહો તેમાં મેં આ પ્રયોગો કર્યા છે કે છકડો છે છકડો રીક્ષા નથી આવતી આગળ એક વીલ ને પાછળ બે નવી તમે એ છકડો બોલો તો સ કડો તો બે લઘુર વાય લઘુર તો એવી રીતે એ તમે ચાર વાર છકડો બોલો ને

બીજા પાસે મણિનો હોય મણી એના પાસે હોય નાગ પાસે અને અંધારામાં અંજવાળ કરે એ ગુણ છે અંધારું હોય ગૌર એટલે મણિધર નાગ એક બે પ્રકારના નાગ હોય મણિધર હોય અને એક ફણીધર હોય ફણીધર ફૂકું જ મારે એટલે જાજોપાક ફણીધર જ આટા પાડે મણીધર બહુ ઓછા છે એ મણિધર નાગ હોય ને મામા એક વચ્ચે વાત યાદ આવી મને ઘણી વાર પ્રોગ્રામમાં બોલો કે નાગને એક લોટો ઝેર હોય એક લોટો મણિંધર નાગ હોય મોટો એક લોટો ઝેર હોય એ સામે દસ જણા હોય એને ડખ દઈ દે આભળી જાય તો ડગલું ન દેવા દે તાળવું તૂડી નાખે એટલું ઝેર હોય નાગમાં પણ એ માણાને ભાળે ને તો વાઈડમાં હંતાઈ જાય માણસને ભાળે તો પોતાની કાયાને ન ડોળતો ન ડોળતો લે કાયાને અને માણા જો એને ભાળે તો ઠાયર મારી નાખે મને વિચાર આવે છે કે માણાને ઝેર વધારે છે કે નાગને એ એક વિશ્વનો વિષય છે અને બીજું એક ગુણી છે નાગમાં એક લોટો ઝેરવા છતાં મામા એ પ્રદર્શન ન કરે કે મારી પાસે એક લોટો ઝેરશો આઘારી ગયો એમનું કરે અને બીસી નાનું એક જીવડું પીછી એક જ બિંદુ ઝેર હોય એનામાં પોછડીમાં પણ ત્રણ આટા મારીને ફરતો હોય આઘારી ગયો મારી પાસે દેખાડે પ્રદર્શન કરે એમ હળવા માણસો પ્રદર્શન બહુ કરે ક્યાં બાદ ખૂબ આનંદ આવ્યો સમયની પાબંદી છે અત્યારે આ એક પડાવ આપણે પૂરો કરીએ છીએ બીજા સેશનની અંદર કોઈ નવી વાતો સાથે ફરીવાર મળશું ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આપને પણ આભાર આપના શ્રોતા ગુણ અને અનુભવી ગઢવીના ખૂબ ખૂબ આભાર અને જય માતાજી જય માતાજી